हेलो फ्रेंड्स, આજે હું તમારા માટે એક નવો અને ટેસ્ટી નાસ્તાની રેસીપી લઈને આવી છું। રોજે રોજ એક જ નાસ્તો ખાઈને બોરિંગ થઈ જવાય તો આ નાસ્તો બનાવી શકાય છે। આજે આપણે ચોખામાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પેનકેક બનાવીશું। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, એકદમ નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। ચોખામાંથી પેનકેક બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચોખાને આ રીતે પાણીની અંદર 2 કલાક સુધી પલાળીને લઈ લીધા છે। તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો। તો હવે આપણે ચોખાની અંદરથી પાણી નિતારીને તેને એક મિક્સર જારની અંદર લઈ લેવાના છે। આ રીતે મેં ચોખાને મિક્સર જારની અંદર લઈ લીધા છે। આપણે જે આજે પેનકેક બનાવીએ છીએ તે ચોખાના લોટમાંથી પણ બનાવી શકાય છે, પણ દરેકના ઘરે ચોખાનો લોટ અવેલેબલ નથી હોતો। તો હું આજે તમને આ ચોખાની અંદરથી જ બનાવીને બતાવીશ। હવે આપણે તેની અંદર 1/2 કપ દહીં એડ કરીશું। તમે અહીંયા ખાટું કે મોડું કોઈ પણ દહીં લઈ શકો છો। તો 1 કપ ચોખાની સામે 1/2 કપ દહીં લેવાનું છે। તો આને મિક્સર જારની અંદર ક્રશ કરીને એક ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। આ રીતે મેં ચોખા અને દહીંની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। આ પેસ્ટ બનાવવામાં તમારે જો જરૂર પડે તો તમે થોડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાટા લઈ લીધા છે, તો તેને મેશરની મદદથી સરસ રીતે મેશ કરી લેવાના છે। જો તમારી પાસે મોટી સાઇઝના હોય તો 2 જ લઈ લેવાના છે। બટાટાને મેશ કરી લીધા પછી હવે તેની અંદર બનાવેલી પેસ્ટ એડ કરી લેવાની છે। પેસ્ટ એડ કરીને બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ મિક્સ કરી લીધા પછી હવે આપણે નાસ્તાને એકદમ હેલ્ધી બનાવવા માટે તેની અંદર વેજીટેબલ એડ કરીશું। તો મેં વેજીટેબલમાં 1 નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ અને 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે। આના સિવાય પણ તમે તમને ગમતા કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અને ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે વેજીટેબલનો ઉપયોગ કરીને નાસ્તો બનાવી શકાય છે। અને ફ્રેન્ડ્સ, જો તમારી પાસે ડુંગળી એકલી જ હોય તો તેમાંથી પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકાય છે। વેજીટેબલ એડ કરી લીધા પછી હવે તેની અંદર મસાલા કરી લેવાના છે। મસાલામાં 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એટલે કે કૂટેલું લાલ મરચું, તેની જગ્યાએ તમે રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, 1 ટીસ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીશું। જો તમારી પાસે ચાટ મસાલો હોય તો જ લઈ લેવાનું છે, નહીં તો તેની સ્કીપ પણ કરી શકો છો। આપણે આમ ઓછા મસાલાનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવીશું। તો હવે બધાને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બેટર થોડું થીક લાગે છે, તો તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ લેવાનું છે। આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ નાસ્તાને એકદમ ફ્લફી અને સોફ્ટ બનાવવા માટે તેની અંદર ઇનો એડ કરીશું। તો મેં અહીંયા 1 પેકેટ લેમન ફ્લેવર ઇનો લઈ લીધું છે, તમે કોઈ પણ ઇનો લઈ શકો છો। ઇનોને એક્ટિવ કરવા માટે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશું। હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણું એકદમ ફ્લફી બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાંથી પેનકેક બનાવી લેવાની છે। આ રીતે જો તમે ઇનોની જગ્યાએ કુકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। પેનકેક બનાવવા મેં અહીંયા 1 પેન લઈ લીધી છે, તો તેની અંદર આપણે બ્રશ વડે તેલને સ્પ્રેડ કરી લેવાનું છે। આ નાસ્તો બનાવવામાં આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે, એટલે આ રીતે બ્રશ વડે જ તેલને સ્પ્રેડ કરવાનું છે। ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવી શકાય છે। તેલ સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે 1 ચમચો બનાવેલું બેટર લઈ લેવાનું છે, તો તેને આ રીતે રાઉન્ડ શેપમાં સ્પ્રેડ કરી લેવાનું છે। તમારે જેવડી સાઇઝની પેનકેક બનાવવાની હોય તેવી રીતે તમારે આ રીતે બેટરને સ્પ્રેડ કરવાનું છે। બેટરને સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને 1 મિનિટ સુધી થવા દેવાનું છે। 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દીધા પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સાઇડનું કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આ પેનકેકને આ રીતે પલટાવી લેવાની છે।
फ्रेंड्स तमे जोई शको छो केटलो सरस कलर आवे छे। तो हवे आपणे सेम रीते बीजी साइड पण एक मिनिट सुधी थवा देवानी छे। बीजी साइड बनावी त्यारे तेल स्प्रेड करवानी जरूर नथी। तो आ रीते कवर कर्या वगर फरीथी एक मिनिट सुधी थवा दईशुं। एक मिनिट थई गई छे एटले हवे आपणे बीजी साइड पण चेक करी लेवानी छे। फ्रेंड्स तमे जोई शको छो आपणी पेनकेक बीजी साइड पण बनीने तैयार थई गई छे। तो हवे आपणे आ पेनकेक ने काढी लेवानी छे। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો। તો આમ સેમ રીતે જ હવે આપણે બાકીની પેનકેક બનાવીને તૈયાર કરી લેવાની છે। આ રીતે મેં બધી જ પેનકેક બનાવીને તૈયાર કરી લીધી છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે। આ રીતે તમે ફક્ત 10 જ મિનિટમાં એકદમ નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો। તો આ નાસ્તો વેજીટેબલથી ભરપૂર છે એટલે એકદમ હેલ્ધી બને છે। તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે। તો સવારના નાસ્તામાં ફટાફટ બનાવી શકાય છે। તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો। અને હા ફ્રેન્ડ્સ, આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી કે ટામેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો। તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે આપણે એક આવી નવી જ રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય।